દાહોદમાં ફોર વ્હીલર્સ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ, તેમજ બાઇક ઉપર એક જ સવારી ચલાવી શકાશે તેવું જાહેરનામું. લોકડાઉનમાંથી મુક્તિના સમયમાં બિનજરૂરી રીતે નીકળી પડતા વાહન ચાલકોને નિયંત્રિત કરવા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેને લઈને આજરોજ દાહોદ પોલીસ જાહેરનામાનો ભંગ કરવા બદલ વાહન ચાલકોને દંડિત કર્યા હતા. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને દાહોદ નગરમાં વધુ અસરકારક બનાવવા અને છૂટછાટના સમયે પણ લોકોની બિનજરૂરી અવર જવરને ટાળવા માટે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ગઈકાલે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી ફોર વ્હીલર્સ વાહન ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત બાઇક ઉપર પણ માત્ર ચાલક પોતે જ સવારી કરી શકશે. ગઈકાલે દાહોદ આવેલા રેન્જ DIG શ્રી MS ભરાડાએ દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ DSP શ્રી હિતેશ જયસર સાથે મિટિંગ કરી હતી, જેમાં એવી વિગતો રજૂ થઈ હતી કે લોકડાઉનના ભંગ બદલ 220 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. 350 જેટલા વ્યક્તિઓને આ સબબમાં અટક કરવામાં આવી છે. 350થી પણ વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. તે બાદ કલેક્ટર શ્રી વિજય ખરાડી સાથે લોકડાઉનનું વધુ અસરકારક બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તત્પશ્ચાત ઉક્ત રીતે ખાનગી વાહનોના પરિભ્રમણને નિયંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરનામા મુજબ માલસામાન હેતુ સિવાયના તમામ ફોર વ્હીલર્સ વાહનો લોકડાઉનની મુક્તિના સમયગાળા દરમિયાન પણ ચલાવી શકશે નહીં, તેને લઈને બહાર નીકળી શકાશે નહીં. જ્યારે દ્વિચક્રી વાહનો ઉપર માત્ર ચાલક પોતે જ સવારી કરી શકશે, એટલે કે દ્વિચક્રી વાહનની ચાલક પોતાની પાછળ કોઈ સવારીને બેસાડી શકશે નહીં. સરકારી ફરજ ઉપર રહેલા વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તેને લઈને આજરોજ દાહોદ પોલીસ કલેક્ટર જાહેરનામાનો ભંગ બદલ દાહોદ શહેરના મુખ્ય માર્ગો ઉપર લટાર મારવા નીકળેલા વાહન ચાલકો સામે 55થી ઉપરાંત કેસ કરેલ છે, તેમજ 31,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. તેને લઈને લોકડાઉનના સમયે લટાર મારવા નીકળેલા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. નઈમ મુંડા, ZSTV દાહોદ.